યુજીમી એચપીએમ માટે ભારતીય માર્કેટ એકમાત્ર સૌથી મોટું વિદેશી માર્કેટ તરીકે ઉભરી આવ્યું. સાઇટનો ઓપનિંગ કરતા રાજ્યના પ્રધાન જગદીશ પંચાલ. અમદાવાદ યુજીમી એચપીએમ દ્વારા ભવ્ય ફેક્ટરીના સ્થાપવામાં આવેલા પાયાની શહેર અનુભૂતિ કરી છે, જેની સાઇટનું ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યના પ્રધાન જગદીશ પંચાલ દ્વારા યુજુમી એચપીએમ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રમેશ વર્ધન સાથે કરવામાં આવ્યું હતું. આ સાઇટ માટે 80,000 ચોરસ વાર જેટલો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. એકવાર પ્રોજેક્ટ પૂરો થઈ જાય તે પછી કંપની આશરે 10 અબજ રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન મેળવશે. રમેશ વર્ધનના જણાવ્યા મુજબ અહીં લગભગ 200 કરોડના રોકાણ કરવામાં આવેલ છે, તેમજ 250 લોકોને રોજગારી મળશે અને નજીકના ભવિષ્યમાં વધુ અને વધુ તકો ઊભી થશે. યુજુમી ભારતમાં સૌથી મોટા ઇન્જેક્શન મોલ્ડિંગ ઉત્પાદનોમાંનું એક છે. હાલમાં 1500 મશીનો વેચ્યા છે અને આગળ વધીને દર વર્ષે 1200 મશીનો બનાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે. યુજીમી એચવીએફએમએ 2017થી ભારતમાં ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનો બનાવવા અને વેચવા માટે ઔદ્યોગિક જગ્યા ભાડે આપી છે. યુજુમી એચપીએમ ઇન્ડિયાની ફેક્ટરી એક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન ઉત્પાદક છે, જે ડિઝાઇન ઉત્પાદન વેચાણ અને ગ્રાહક સેવાઓ ઓફર કરે છે. સ્થાનિક સંચાલન, વેચાણ, ઉત્પાદન અને ટેકનિકલ કર્મચારીઓને કામ પર રાખવા પર આધારિત છે. ગુજરાતના રાજ્યપ્રધાન જગદીશભાઈ પંચાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉદ્યોગપતિ માટે સેટઅપની સરળ અને ઝડપી પ્રક્રિયા છે અને તેનું કારણ એ છે કે આપણે રાજ્યમાં વધુને વધુ વિકાસ જોઈ રહ્યા છીએ. તમામ મજૂરીઓ 30 દિવસની અંદર મળી જશે અને મને ખાતરી છે કે આ યુજુમી જેવા નવા રોકાણકારોને આગળ આવવામાં મદદ કરશે. ભારતનો પ્લાસ્ટિકનો વપરાશ દર વર્ષે 16% દરે વધી રહ્યો છે, જે ચીનના 10% અને યુકેના 2.5% કરતાં પણ વધુ છે, જે તેને પ્લાસ્ટિક ઉદ્યોગમાં સૌથી ઝડપથી વિકસતા દેશોમાંનો એક બનાવે છે. પ્લાસ્ટિકના આ વિશાળ બજારનો સામનો કરીને યુજુમી એચપીએમ દ્વારા અગાઉની બજારમાં કરાયેલ ડિપ્લોયમેન્ટ વધુ તકો મેળવવામાં મદદ કરશે. ભૌગોલિક સ્થળને કારણે પૂર્ણતા બાદ ફેક્ટરી ભારતમાં ગ્રાહકોની માંગ પૂરી કર્યા બાદ આસપાસના દેશોને સપ્લાય કરવા સક્ષમ બનશે. ભારતની ફેક્ટરી દરેક રીતે ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે ગ્રાહક સેવા અને પ્રોડક્ટ ગુણવત્તા પર ધ્યાન આપવાનું સતત રાખશે. સંજીવ રાજપૂત, ZSTV, અમદાવાદ.